નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇલર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર નવ વન અને વન્યજીવ સંસાધન વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો સૌ આપણે આ ચેપ્ટરના પ્રકરણશાળ વિશે માહિતી મેળવશું તો વિદ્યાર્થી મિત્રો પહેલો પોઈન્ટ છે કુદરતી વનસ્પતિ કોને કહેવાય તો જે વનસ્પતિનો ઉછેર માનવીની મદદ વિના કુદરતી રીતે જ થયેલો હોય તો એને આપણે કુદરતી વનસ્પતિ કહીશું કે જેને માનવીને ઉગાડવાની જરૂરિયાત રહેતી નથી એને ઉછેર કરવાની જરૂરિયાત રહેતી નથી એ આપમેળે જ ઉગી નીકળે છે તો એવી વનસ્પતિને આપણે કુદરતી વનસ્પતિ કહી શકીએ છીએ પોઈન્ટ નંબર બે કે વહીવટી હેતુસર પણ આપણે જંગલોને ત્રણ વિભાગોની અંદર વિભાજીત કરેલા છે કયા કયા ત્રણ વિભાગો છે તો આપણે જોઈએ તો સૌથી પહેલો વિભાગ છે તો કે અનામત જંગલો બીજો છે સંરક્ષિત જંગલો ત્રીજો છે અવર્ગીકૃત જંગલો બરાબર છે આ ત્રણ જંગલો છે એની અંદર એને વિભાજીત કરવામાં આવેલા છે હવે આપણે જોઈએ કે હજુ પણ એના વિભાગો પાડવામાં આવેલા છે ભારતના જંગલોને માલિકી વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પણ ત્રણ વિભાગની અંદર વહેંચવામાં આવેલા છે તો એ કયા ત્રણ વિભાગો છે તો જોઈએ આપણે એ ત્રણ વિભાગો તો કે પહેલું છે રાજ્યની માલિકીનું જંગલ બીજું છે સામુદાયિક જંગલ અને ત્રીજું છે ખાનગી જંગલ બરાબર છે આ ત્રણ વિભાગ પાડેલા છે જો જંગલોના વહીવટી હેતુસર ત્રણ વિભાગ પાડેલા છે અને માલિકી વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પણ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવેલા છે હવે આપણે જોઈએ કે જંગલોનું નષ્ટ થવું જંગલોનું નષ્ટ થવું એને આપણે શું કહીએ છીએ નિર્વનીકરણ કે આમ જુઓ તો આ સમસ્યા ફક્ત આપણા દેશની જ નહીં પરંતુ વિશ્વની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક સમસ્યા છે કે જંગલોનો સતતને સતત વિનાશ થતો રહે છે એટલે એવું કીધું છે કે આપણા દેશ પૂરતી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની આ સમસ્યાઓ પૈકીની એક સમસ્યા છે અને શા માટે જંગલોનો વિનાશ થાય છે પોઈન્ટ નંબર પાંચની અંદર આપણે જોઈએ તો શા માટે જંગલોનો વિનાશ થાય છે તો જોઈએ એના કારણો તો કે માનવી દ્વારા જંગલોના વિનાશ માટેના કારણોમાં દેશનો વસ્તી વિધા વસ્તી વધારો જે મુખ્ય કારણ છે કે વસ્તી વધારાને કારણે માનવીના રહેઠાંડીને બધી જરૂરિયાતો પૂરી કરવા માટે જંગલોનો નાશ કરવો પડે છે જંગલોનો નાશ થશે તો જ વસ્તીના વ્યવ મતલબ કે વસ્તી છે એના તમામ જરૂરિયાતો પૂરી કરવાની આપણે કોશિશ કરી શકીએ છીએ તો દેશનો વસ્તી વધારો ખેતી માટે વધુ જમીન મેળવવાની ભૂખ હવે ખેડૂતો છે એને ખેતી માટે વધારે જમીનની જરૂરિયાત છે ખેડૂતોની ભૂખ છે કે એ વધારે જમીન મેળવવા માટે લાલચ છે હવે ઉદ્યોગીકરણ કે ઉદ્યોગોની સ્થાપના કરવા માટે પણ જંગલોનો નાશ કરવો પડે છે ત્યાર પછી છે નવી વસાહતોનું પ્રસ્થાપન એટલે કે નવી વસાહતો માટે પણ આપણે જંગલોનો નાશ કરવો પડે છે ત્યાર પછી છે ઈમારતો અને બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ હવે નવી ઇમારતો બનાવવા માટે અને બળતણ માટે શેની જરૂરિયાત પડે તો કે લાકડાની તો એ લાકડું મેળવવા માટે તમે શું કરશો વૃક્ષોનો નાશ કરશો જંગલોનો વિનાશ કરશો એટલે એટલા માટે પણ તમે શું કરશો જંગલોનો નાશ ત્યાર પછી જે જંગલવાસીઓની ગરીબી જંગલવાસીઓ પણ જંગલની તમામ વસ્તુનો ઉપયોગ કરી અને પોતાના પેટનું ભરણ પોષણ કરતા હોય છે તો જંગલવાસીઓની ગરીબી પણ જંગલના વિનાશ માટે કારણભૂત છે ઝૂમ પદ્ધતિની ખેતી રેલવે સડકો અને હવાઈ મથકોનું નિર્માણ એના માટે પણ ઘણી બધી જગ્યાઓ જોઈતી હોય છે તો એ જગ્યાઓ પણ જંગલોનો વિનાશ કરી અને એ જગ્યાઓ મેળવવામાં આવે છે ત્યાર પછી છે કે ઉદ્યોગોને શહેરોથી દૂર લઈ જવાની નીતિ હવે તમે જોવો છો કે શહેરોમાં વધારે પડતા પ્રદૂષણને કારણે રોગચાળો આ તે એટલે મતલબ સ્વાસ્થ્યને લગતા રોગો થઈ શકે છે એટલે હવે આપણે ઉદ્યોગો છે એને શહેરથી દૂર લઈ જવાની કોશિશ કરીએ છીએ તો ઉદ્યોગોને શહેરથી દૂર જો આપણે લઈ જતા હોય તો એના માટે આપણે જંગલનો વિનાશ કરીએ અને ત્યાં ઉદ્યોગની સ્થાપના કરશું કેમ કે જંગલો છે એ શહેરથી દૂર છે એટલા માટે આપણે ઉદ્યોગોને શહેરથી દૂર લઈ જવાની જે નીતિ છે એમાં પણ આપણે જંગલોનો વિનાશ કરીએ શે બહુહેતિક યોજનાઓ નહેરોનું નિર્માણ અને દાવાનળ વગેરેને કારણે પણ શું થાય છે તો કે જંગલોનો વિનાશ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ નિર્વનીકરણની અસરો તો નિર્વનીકરણ કઈ રીતે થાય છે એટલે એના માટે કયા કયા કારણો જવાબદાર છે જોઈએ આપણે નિર્વનીકરણના કારણો તો સૌથી પહેલું એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો કે જંગલોના વિનાશથી પ્રદૂષણમાં વધારો થાય છે જંગલોના વિનાશથી શું થાય છે તો કે પ્રદૂષણમાં વધારો થશે વરસાદના પ્રમાણમાં ઘટાડો થશે દુષ્કાળ પડશે જમીનનું ધોવાણ થશે વન્ય પશુઓ નિરાશ્રિત એટલે કે વન્ય પશુઓ છે એમનો આશ્રય જે છે મતલબ રહેવાનો એમનું રહેઠાણ છે એ છીનવાઈ જાય છે કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થઈ જવાના આરે છે એ આપણે આ પાઠની અંદર ભણશું કે કયા કયા પ્રાણીઓ એવા છે કે જે લુપ્ત થવાના આરે છે ત્યાર પછી છે વૈશ્વિક તાપ વૃદ્ધિ થવી કે તાપની અંદર જે વધારો થાય છે ગ્લોબલ વોર્મિંગ એ પણ તમે જાણો છો ત્યારબાદ છે ગૃહ પ્રભાવ સમસ્યા સર્જાવી પ્રાકૃતિક સૌંદર્યનો હસ થવો નદીઓમાં પૂર આવવા વગેરે માઠા પરિણામો છે એ આ નિર્વનીકરણને કારણે આપણે ભોગવવા પડે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સાતમો પોઈન્ટ તો પોઈન્ટ નંબર સાતની અંદર એવું કીધું છે કે વન સંરક્ષણના ઉપાયો તો હવે આપણે આ જંગલનું જો સંરક્ષણ કરવું હોય તો એના માટે આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ તો વન સંરક્ષણ માટે સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો તમે બધા જ જાણો છો કે પહેલાંના સમયથી માંડીને એટલે કે આદિમાનવથી માંડીને જ્યારથી અગ્નિની શોધ થઈ ત્યારથી આપણે ઊર્જા મેળા મતલબ કે અગ્નિ માટે લાકડાનો ઉપયોગ કરતા આવ્યા છીએ અત્યારે તો આપણે એ લાકડાના ઉપયોગમાં ઘટાડો લાવ્યા છીએ પરંતુ ગામડાની અંદર રસોઈ બનાવવાથી માંડીને તમામ જગ્યાએ અગ્નિ પેટાવવા માટે લાકડાનો ઉપયોગ થતો હતો એટલે તમે ઉર્જા મેળવવા માટે જો લાકડાને બદલે અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ કરો તો એનાથી શું થશે કે વૃક્ષો જે કાપવાના થાય છે એમાં ઘટાડો થશે તો ઉર્જા મેળવવા માટે આપણે લાકડાના બદલે અન્ય વસ્તુનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તો એવી કઈ વસ્તુ છે તો કે સૌર ઉર્જા સૂર્ય ઉર્જા છે જે અખૂટ સ્ત્રોત છે કે તમે એનો ગમે તેટલો ઉપયોગ કરશો છતાં એ ખૂટી જશે એનો વારંવાર ઉપયોગ તમે કરી શકો છો એટલે સૌર ઉર્જા પવન ઉર્જા પવન ઉર્જા પણ એમ જ છે કે તેનો તમે ગમે તેટલો ઉપયોગ કરો એ ક્યારેય ખૂટવાની નથી બાયો ઉર્જા કુદરતી વાયુ આ તમામ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી તમે લાકડાના ઉપયોગને ઘટાડી શકો ત્યાર પછી છે કપાતા વૃક્ષોની જગ્યાએ એ જ પ્રજાતિના નવા વૃક્ષો વાવવાના છે શું કરવાનું છે કે જે કપાતા વૃક્ષો છે તમે કોઈ વૃક્ષને કાપો છો તો એ જ પ્રજાતિનું તમે નવું વૃક્ષ ત્યાં ઉગાડો ત્યાર પછી છે અપરિપક્વ વૃક્ષોના છેદન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો અપરિપક્વ એટલે કેવા વૃક્ષો કે જે હજી બરાબર ઉગ્યા પણ નથી એવા વૃક્ષોને જો તમે કાપેલા છે તો એ ખોટું છે તો શું કહે છે કે એવા વૃક્ષોના કાપન પર તમારે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો પડે ત્યાર પછી છે જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ હા જંગલોમાંથી ઘણા એવા ઉદ્યોગો છે કે જે શું કરે છે કાચો માલ મેળવે છે તો એના માટે શું કરવાનું છે એ ઉદ્યોગો ભલે જંગલનો ઉપયોગ કરે છે તો પણ એ લોકોને વનીકરણ માટે આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ વનીકરણ ફરજિયાત કરવું જોઈએ એના માટેની ફરજ પાડવી જોઈએ ત્યાર પછી છે ઇકો ટુરિઝમથી જંગલની સ્થિતિ ન જોખમાય એનું પણ કડક નિયમન કરવું જોઈએ શા માટે કે પ્રવાસીઓ જે છે એ પણ જંગલોને ઘણી બધી રીતે નુકસાન પહોંચાડતા હોય છે એટલે એવું કીધું છે કે ઇકો ટુરિઝમથી જંગલની સ્થિતિ ન જોખમાય તેનું કડક નિયમન વન સંરક્ષણ માટેના જનજાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ શાળા અને કોલેજોના પાઠ્યપુસ્તકોની અંદર વિદ્યાર્થી મિત્રો તમે બધા જાણો છો કે શા માટે આ પાઠ મૂકવામાં આવે છે એનું કારણ છે કે વિદ્યાર્થીઓ છે અત્યારથી જાગૃત બને અને પર્યાવરણના સંરક્ષણ માટેના પગલાંઓ ભરે અને લોકોને પણ એના માટે જાગૃત કરે એટલા માટે જ વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત પણ સમજાવવી જોઈએ ઘાસચારા અને બળતણ માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ માટે આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં લેવા જોજો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે ઘાસચારા અને બળતણ માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ માટે તમારે આયોજ આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં લેવાના છે વન અને સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવાનો છે વન અને સંસાધનોનો કેવો ઉપયોગ કરવાનો છે એકદમ કર ભર્યો ઉપયોગ કરવાનો છે દાવાનળ કે દાવાનળને અટકાવવા માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્રની જોગવાઈ કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો એકવાર જો જંગલની અંદર દાવાનળ લાગી જાય ને કે આગ લાગે ને એટલે શું થશે કે સંપૂર્ણ જંગલનો વિનાશ થઈ જતો હોય છે એટલે એવું કીધું છે કે દાવાનળને અટકાવવા માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્રની પણ જોગવાઈ કરવી જોઈએ જંગલના વિસ્તારોમાં ભરાતા મેળા યોજાતા ભંડારો કે પરિક્રમા સમયે એકઠા થતા કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ આ પણ વન સંરક્ષણના મુખ્ય ઉપાયો છે વિદ્યાર્થી મિત્રો આપણે આજે જોયા એ વન સંરક્ષણના મુખ્ય ઉપાયો વિશે આજે આપણે માહિતી મેળવી વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે વૈવિધ્ય સભર વન્ય જીવ એના વિશે આજે આપણે માહિતી પણ મેળવવાની છે પોઈન્ટ નંબર આઠ તરફ આપણે જોઈએ કે વૈવિધ્ય સભર વન્યજીવ હવે ભારતની અંદર તમે સૌ જાણો છો જેમ ભારતની અંદર તમામ ધર્મના તમામ જાતિના લોકો આવીને વસે છે ને એવી જ રીતે તમામ વસ્તુની અંદર ભારતની અંદર વિવિધતા જોવા મળે છે ને વિવિધતાની અંદર એકતા એ જ આપણો ભારત દેશ છે તો વિદ્યાર્થી મિત્રો તો પક્ષીઓ અને પશુઓની અંદર પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે હવે જોઈએ આપણે ભારતમાં ભૌગોલિક વૈવિધ્યતાને કારણે જીવ જંતુઓ પશુ પક્ષીઓ અને વનસ્પતિ આ તમામ વસ્તુની અંદર તમને વિવિધતા જોવા મળે છે કે વિશ્વમાં પશુ પક્ષીઓની આશરે પંદર લાખ પ્રજાતિઓ છે વિદ્યાર્થી મિત્રો પશુ પક્ષીઓની આશરે કેટલી પંદર લાખ પ્રજાતિઓ છે અને તેમાંથી એકાવન જેટલી પ્રજાતિઓ છે પ્રજા અને એમાંથી ભારતની અંદર કેટલી છે તો કે એક્યાસી હજાર બસો એકાવન જેટલી પ્રજાતિઓ છે કે જે ભારતમાં જોવા મળે છે અને આમ જોઈએ તો જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં બારમું છે કેટલામું છે વિદ્યાર્થી મિત્રો બારમું સ્થાન છે કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં બારમું છે હવે ભારતમાં એશિયા યુરોપ અને આફ્રિકા એશિયા યુરોપ અને આફ્રિકા આ ત્રણેય ખંડના વન્યજીવો જોવા મળે છે ભારતની અંદર એશિયા યુરોપ અને આફ્રિકા એશિયા યુરોપ અને આફ્રિકા આ ત્રણેય ખંડના વન્યજીવો છે એ આપણને ભારતની અંદર જોવા મળે છે ભારતમાં બીજા કયા કયા પક્ષીઓ જોવા મળે છે જોઈએ આપણે તો કે ભારતની અંદર બીજા ઝરક આફ્રિકાનું ઝરક વિદ્યાર્થી મિત્રો આફ્રિકાના એશિયાના અને યુરોપના આ ત્રણેય ખંડના જે પશુઓ છે વન્યજીવો છે એ ભારતની અંદર જોવા મળે છે તો આપણે જોઈએ તો પહેલું છે ભારતમાં આફ્રિકાના જરખ ત્યારબાદ છે ચિંકારા ત્યાર પછી યુરોપીય વરુ જંગલી બકરીઓ કાશ્મીરી મૃગ દક્ષિણ પૂર્વ એશિયાના હાથી ગીબન ગીબન વાંદરા વિદ્યાર્થી મિત્રો આ ગીબન વાંદરા છે આ તમામ વસ્તુ આ તમામ જે વન્યજીવો છે એ ભારતની અંદર જોવા મળે છે ત્યાર પછી છે ભારતના જૈવ વિવિધ્યમાં કાળા રીછ એક સિંગી ભારતીય ગેંડા હરણ સાપ અજગર રાજનાગ સમુદ્રી કાચબા હિમાલયમાં જોવા મળતો હિમદીપડો શિત્તવનમાં જોવા મળતું લાલ પાંડા જેવા વિશિષ્ટ પ્રાણીઓ છે તમને ભારતની અંદર જોવા મળે છે ભારતમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિચરે છે શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન વિશે વિદ્યાર્થી મિત્રો તમે સૌએ સાંભળેલું હશે આ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને ગુજરાતમાં નળ સરોવર આ જે શિયાળાની અંદર આ બે સ્થળોએ દૂર દૂરથી અસંખ્ય એવા યાયાવર પક્ષીઓ છે કે જે આ બે સ્થળોએ આવે છે વિદ્યાર્થી મિત્રો આ જોયું આપણે ભારતના જૈવૈવિધ્ય વિશેની માહિતી મેળવીએ હવે આપણે જોઈએ ભારતમાં લુપ્ત થતું વન્યજીવ મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે એવા ઘણા વન્યજીવો છે કે જે વિનાશના આરે છે તો એવા કયા વન્યજીવો છે કે જેનું જીવન સંકટમાં છે કે આ પક્ષીઓ લુપ્ત થવાના પશુઓ લુપ્ત થવાના આરે છે તો આજે ઘણા વન્યજીવોના અસ્તિત્વ સામે જોખમ તોડાઈ રહ્યું છે તે વન્યજીવો છે એ લુપ્ત થઈ રહ્યા છે હવે ભારતના જંગલોમાંથી ચિત્તો કે સંપૂર્ણ એવું લાગે ને તો કે નષ્ટ થઈ ગયો છે હવે ભારતના જંગલમાં ચિત્તો એકદમ ઓછો જોવા મળે છે ભારતમાં વાઘ હિમ દીપડો ગીધ ગુલાબી ડોકવાળી બતક સારસ ગુવડ ચિલોત્રો કસ્તુરી મૃગ હંગુલ ઘડિયાળ એટલે મગરની જ એક પ્રજાતિ છે ત્યાર પછી છે ગંગે ડોલ્ફિન સમુદ્રી કાચબા અને ગેંડાનું અસ્તિત્વ જોખમમાં છે હવે અત્યારે હું જે કોઈ વન્યજીવોના નામ બોલી એ તમામે તમામ વન્યજીવો છે એનું અસ્તિત્વ છે જોખમમાં છે અને ગુજરાતની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સિંહ વાઘ દીપડો રીંછ અને જળબિલાડી એનું અસ્તિત્વ જોખમમાં છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પોઈન્ટ નંબર દસ વન્યજીવોના વિનાશ માટે કયા કારણો જવાબદાર છે કયા કારણોને લીધે વન્યજીવોનો વિનાશ થઈ રહેલો છે તો આપણે સૌથી પહેલાં તો એક પોઈન્ટ જોયેલો કે જંગલોનો વિનાશ કે જંગલોનો વિનાશ થશે તો જે વન્યજીવો છે એના રહેઠાણની સમસ્યા ઊભી થશે જંગલોનો નાશ થશે એટલે વન્યજીવોનો પણ વિનાશ થતો હોય છે એટલે માનવની વિવિધ પ્રવૃત્તિઓના પરિણામે અને દાવાનળ દાવાનળથી જંગલની આખા જંગલમાં આગ લાગે છે એના કારણે ઘણા બધા વન્યજીવો છે મૃત્યુ પામે છે એટલે એવું કીધું છે કે વિવિધ માનવીય પ્રવૃત્તિઓ અને દાવા કારણે જંગલોનો વિનાશ થવાથી વન્ય પ્રાણીઓ છે નિરાશ્રિત થયા છે એટલે કે એ લોકોનો આશરો છીનવાઈ ગયો છે રહેવાના રહેઠાણો એ લોકોના છીનવાઈ ગયા છે અને કેટલાક તો લુપ્ત થયા છે આ ઉપરાંત વિવિધ ઉદ્દેશોથી કરવામાં આવતા શિકાર પ્રદૂષણ શહેરી વિસ્તારનો વધારો હવે શહેરોનો વિસ્તાર વધશે તો જંગલોનો વિનાશ થશે તો એના કારણે પણ છે 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 આશ્રય એ નાશ પામશે બહુ યોજનાઓ એના નિર્માણને કારણે પણ જંગલોનો વિનાશ થશે અને એના કારણે વન્યજીવોનો પણ વિનાશ થતો હોય છે ખનીજ ખનન એટલે કે ખનીજોના ખોદકામને કારણે ઘાસચારો બળતણ કે પશુ ચરાણ માટે જંગલો પર વધતું જતું દબાણ વન્યજીવોના કુદરતી નિવાસો નષ્ટ કરવા વગેરે કારણોસર વન્યજીવોનો વિનાશ થઈ રહ્યો તમામ કારણો એવા છે કે જેને કારણે વન્યજીવોનો વિનાશ થઈ રહ્યો છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પોઈન્ટ નંબર અગિયાર વન્યજીવ સંરક્ષણના ઉપાયો કે વન્યજીવોનું જો સંરક્ષણ તમારે કરવું છે તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ આપણે આપણે આગળ જેમ જંગલોના સંરક્ષણના ઉપાયો જોયા એવી જ રીતે આપણે જોઈએ કે વન્યજીવનું જો સંરક્ષણ કરવું હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ તો કે જંગલો માટે આપણી માનસિકતા અને દ્રષ્ટિકોણ બદલવાની જરૂરત છે આપણે ફક્ત ને ફક્ત આપણા સ્વાર્થ માટે જંગલનો ઉપયોગ કરીએ છીએ એટલે એવું કીધું છે કે આપણે આપણી માનસિકતા અને દ્રષ્ટિકોણ જે જંગલ માટે આપણે બનાવેલો છે એને આપણે બદલાવાની જરૂરિયાત છે જંગલો એ આપણી જરૂરિયાત છે પરંતુ એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ એવા કાર્ય કરવા કે જેથી જંગલોનો વિનાશ ન થાય જંગલોમાં તૃણ પક્ષી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જળવાવું જોઈએ હવે જો અમુક પ્રાણીઓ એવા છે કે એની સંખ્યામાં સતત વધારો થશે અમુક પ્રાણીઓ એવા છે કે જે સતતને સતત એની સંખ્યામાં ઘટાડો થતો જાય છે એટલે એવું કીધું છે કે જે ઘાસ ખાનારા હશે એવા પ્રાણીઓ અને માંસ ખાનારા હશે એવા પ્રાણીઓ આ બંને વચ્ચે સંતુલન જળવાવું જોઈએ હવે ઘણી વખત માંસાહારી પ્રાણીઓ છે એ તૃણ પ્રાણીઓનો આહાર તરીકે ઉપયોગ કરતા હોય છે તો બંનેની સંખ્યામાં જો સંતુલન નહીં જળવાય તો આખું તંત્ર છે ખોરવાઈ જતું હોય છે એટલે એવું કીધું છે કે જંગલોમાં તૃણ પક્ષી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જળવાઈ રહેવું જોઈએ ત્યાર પછી છે પાલતુ પશુઓના ચરાણ પર પ્રતિબંધ કે જંગલોની અંદર જે પાલતુ પશુઓને ચરાણ માટે મોકલવામાં આવે છે એના માટે પ્રતિબંધ મૂકવો જોઈએ શિકાર ડામવા કડક કાયદા કે શિકાર કરવાની કોઈને પરમિશન આપવાની નહીં એ જોકે એ કાયદો તો આપણે અમલમાં મૂકી દીધેલો છે એટલે કે એનો સખત સખ્તાઈથી કડકાઈથી એનો અમલ થવો જોઈએ અને વિદ્યાર્થી મિત્રો પ્રયાસો પણ કરી રહી છે લોકોને ડર લાગશે અને એ એવા ગેરકાયદેસર કામ કરતા અટકાશે ત્યાર પછી છે વન્યજીવોના પ્રજનન કાળમાં ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી માછીમારી વન્ય પેદાશ એકઠી કરવી પ્રવાસન પ્રવૃત્તિ વગેરે વન્યજીવો પર પડનારી અસરો પર યોગ્ય પગલાં લેવા હવે જનજાગૃતિના કાર્યક્રમો સામાજિક સંસ્થાઓએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે સરકારી તંત્રને સક્રિય બનાવવું પડે વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે જો સરકારી તંત્ર સક્રિય બનશે તો વન્યજીવ સંરક્ષણ કરવું સહેલું બની જશે ત્યાર પછીનો પોઈન્ટ છે બારમો પોઈન્ટ કે ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે સરકારે અમલમાં મૂકેલી ખાસ યોજનાઓ કઈ છે તો એમાં જોઈએ આપણે પહેલી છે વાઘ પરિયોજના વિદ્યાર્થી મિત્રો વાઘ પરિયોજના છે એનો અમલ ક્યારથી થયો અને કેટલા ક્ષેત્રોની અંદર એ કાર્યરત છે એ ટૂંકા સવાલની અંદર એટલે કે એક ગુણની અંદર પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો વાઘ પરિયોજનામાં શા હેતુથી કરવામાં આવેલી છે તો કે વાઘને બચાવવાના હેતુથી આ યોજના ઈસવીસન ઓગણીસો ને એકોતેરમાં શરૂ કરવામાં આવી છે અને હાલમાં આપણા દેશની અંદર કુલ ચુમ્માલીસ ક્ષેત્રોની અંદર આ યોજના કાર્યરત છે હવે આપણે બીજી યોજના જોઈએ વિદ્યાર્થી મિત્રો તો હાથી પરિયોજના છે તો હાથી પરિયોજના હાથી પરિયોજનામાં ક્યારે શરૂ થઈ છે તો કે ઈસવીસન ઓગણીસો ને બાણુંમાં આ યોજના શરૂ કરવામાં આવી અને હાલ દેશમાં હાથીઓ માટે કુલ છવ્વીસ જેટલા સંરક્ષિત વિસ્તારો છે કેટલા છવ્વીસ જેટલા છવ્વીસ જેટલા સંરક્ષિત વિસ્તારો છે આ યોજના મુજબ પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરવામાં આવે છે કે શેના માટે પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરવામાં આવે છે હવે આપણે જોઈએ તો ગેંડા પરિયોજના તો આ ગેંડા પરિયોજના જે છે એ કયા રાજ્યમાં છે તો આ યોજના અસમ રાજ્યના અને પશ્ચિમ બંગાળના સુંદરવનના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવી છે શા માટે શરૂ કરવામાં આવેલી છે તો કે ગેંડા પરિયોજના અસમ રાજ્યના અને પશ્ચિમ બંગાળના સુંદરવનના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવેલી છે ત્યાર પછી આપણે જોઈએ ઘડિયાળ પરિયોજના આપણે આગળ આવ્યું ઘડિયાળ એ શું છે એ મગરની એક પ્રજાતિ છે એ મગરોની પ્રજાતિ માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે તો મગરની કઈ પ્રજાતિ ક્યાં રહે છે તો કે મીઠા પાણીમાં રહે છે મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ગીધ પરિયોજના તો ગીધ પરિયોજનામાં ક્યારે શરૂ થઈ સેના માટે કરવામાં આવેલી છે તો ગી ભારતમાં ગીધની કુલ નવ પ્રજાતિઓ છે ગીધોની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને અટકાવવા માટે બે હજાર ચારમાં માં ગીધ પરિયોજના શરૂ કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો આ તમામ જે હાઈલાઇટ કરેલા ક્વેશ્ચન છે એક ગુણની અંદર પૂછાઈ શકે છે એક ગુણ ખાલી જગ્યા ખરા છે જોડકા એમસીક્યુ છે એક એક વાક્ય છે એની અંદર ઘણી વખત આવા સવાલો પૂછાતા હોય છે બરાબર છે હવે આપણે છઠ્ઠી યોજના તરફ જઈએ તો છઠ્ઠી યોજના છે હિમ દીપડા પરિયોજના તો આ હિમદીપડા પરિયોજના છે એ હિમાલયના આશરે ત્રણ હજાર મીટરની ઊંચાઈએ હિમદીપડાની પ્રજાતિ વસે છે હિમાલયના આશરે ત્રણ હજાર મીટરની ઊંચાઈએ હિમદીપડાની પ્રજાતિ વસે છે સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે તેમજ તેમના સંરક્ષણ માટે લોકો પણ જાગૃતિ કેળવે એ હેતુથી આપણે બે હજારની અંદર શરૂ કરવામાં આવેલી છે આ યોજના ક્યારે કરવામાં આવેલી છે સન બે હજારની અંદર આ યોજના શરૂ કરવામાં આવેલી છે હવે ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો બીજા પોઈન્ટ તરફ જઈએ તો કે આ ઉપરાંત દેશમાં કશ્મીરી હંગુલ પરિયોજના જો આપણે છ પરિયોજનાઓ ભણ્યા કઈ કઈ છ પરિયોજનાઓ ભણ્યા તો વાઘ પરિયોજના હાથી પરિયોજના ગેંડા પરિયોજના ઘડિયાળ પરિયોજના ગીધ પરિયોજના હિમદીપડા પરિયોજના આ સિવાયની પણ પરિયોજનાઓ અમલમાં છે તો આ સિવાયની કઈ પરિયોજનાઓ છે કે ભારતની અંદર અમલમાં છે તો કે આ ઉપરાંત દેશમાં કાશ્મીરી હંગુલ પરિયોજના ત્યાર પછી લાલ પાંડા પરિયોજના મણિપુર થામિલ પરિયોજના ગંગા ડોલ્ફિન પરિયોજના આ પરિયોજનાઓ અમલમાં છે ત્યાર પછી છે પોઈન્ટ નંબર તેર કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્ય સ્થાપે છે કે અભયારણ્યની અંદર શું છે કે અમુક પ્રકારની છૂટ આપવામાં આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની અંદર તફાવત છે વિદ્યાર્થી મિત્રો તો રાજ્ય સરકાર જે છે અભયારણ્ય સ્થાપે છે તો અમુક કોઈ વિશેષ પ્રજાતિ માટે અને એની અંદર તમે કોઈ પણ જે સત્તાધિકારી છે એની પાસેથી તમે મંજૂરી મેળવીને માનવીને હરવા ફરવાની કે પાળેલા પશુઓ છે એને ચારવાની છૂટ મળે છે અભયારણ્યની અંદર બરાબર છે કયા કયા અભયારણ્યો છે જે દેશના જાણીતા અભયારણ્યો છે તો જોઈએ દેશના જાણીતા અભયારણો વિદ્યાર્થી મિત્રો પેરિયાર ચંદ્રપ્રભા એતુર નાગરમ સરિસ્કા આ દેશના જાણીતા અભયારણ્યો છે ત્યાર પછી આપણે જોઈએ તો કે અભયારણ્યની સરખામણીએ રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ વધારે સુરક્ષિત છે કારણ કે એની અંદર શિકાર કરવો પશુઓના ચરણ માટે શું છે કે પ્રતિબંધ રાખવામાં આવે છે નિયંત્રણ રાખવામાં આવે છે જ્યારે અભયારણ્યની અંદર નિયંત્રણ હોતું નથી હા તમે નિયંત્રણ હોય છે પણ ત્યાંના જે સત્તાધિકારી છે એની પાસેથી તમે પરમિશન લઈ અને ત્યાં પશુ ચરાણની કે અરવા ફરવાની પરમિશન મેળવી શકો છો અભયારણ્યની દ્રષ્ટિએ રાષ્ટ્રીય ઉદ્યાન છે વધારે સંરક્ષિત ક્ષેત્ર છે અહીં વન્ય પ્રાણીઓ વનસ્પતિ અને કુદરતી સૌંદર્ય તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોને જાળવી રાખવામાં આવે છે અહીં શિકાર કરવા પર પ્રતિબંધ છે લોકોને હરવા ફરવા પર પણ નિયંત્રણ છે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકાર આ બંનેના સંકલનથી થાય છે કોના સંકલનથી થાય છે તો કે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકાર આ બંનેના સંકલનથી થતી હોય છે ત્યાર પછી આપણે જોઈએ તો કયા કયા મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો છે તો વિદ્યાર્થી મિત્રો મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે આપણે માહિતી મેળવીએ તો કે કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કોર્બેટ વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર અને દચી ગામ બરાબર છે આ તમામ જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ દેશના મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો છે ત્યાર પછી આપણે જોઈએ તો પોઈન્ટ નંબર સત્તર સરેરાશ પાંચ હજાર ચોરસ કિલોમીટરથી પણ મોટા વિસ્તારમાં જેવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે કરવામાં આવે છે પાંચ હજાર ચોરસ મીટર ચોરસ થી પણ મોટા વિસ્તારની અંદર કે આંતર જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એની રચના કરવામાં આવે છે અને કઈ રીતે કરવામાં આવે છે તો કે આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે કરવામાં આવે છે તેનો હેતુ જે તે પ્રદા પ્રદેશની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વૈવિધ્યતાનું સંરક્ષણ કરવાનું છે આ ક્ષેત્રમાં વનસ્પતિ હોય જીવજંતુઓ જમીન અને ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ રક્ષણ કરવામાં આવે છે અહીં વન્યજીવોના સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સગવડો કરવામાં આવે એટલે કે ટ્રેનિંગ આપી અહીંયા ટ્રેનિંગ પણ આપવામાં આવે છે આ ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ છે જે આરક્ષિત ક્ષેત્ર છે એ સંપૂર્ણ સુરક્ષિત છે અભયારણ્યની અંદર થોડી ઘણી છૂટછાટ આપવામાં આવે છે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર નિયંત્રણ રાખવામાં આવે છે જ્યારે અહીંયા સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં કે બહારની જે કોઈપણ પણ માનવીય ગતિવિધિઓ છે એના પર પણ પ્રતિબંધ છે તો જૈવ આરક્ષિત ક્ષેત્રો ક્યાં ક્યાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો જૈવ આરક્ષિત ક્ષેત્રોના નામ આપણે જોઈએ તો પહેલું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે નીલગીરી ત્યારબાદ છે મન્નારની ખાડી ગ્રેટ નિકોબાર સુંદરવન પંચમઢી કચ્છનું રણ વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ચેપ્ટરનો સંપૂર્ણ સાર વિશે આપણે માહિતી મેળવી હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ ચેપ્ટરના સવાલો વિશે માહિતી મેળવશું ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો